કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બિનવારસી લાશોના ક્રિયાકર્મ કરતી સંસ્થા એકતા ટ્રસ્ટ 1100થી વધુ બિનવારસી મૃતકોના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયા હતા, જે આજરોજ હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કર્યા પછી મૃતકોના આત્માની શાંતિ અને મોક્ષ માટે તેઓ રાજસ્થાનના પુષ્કર ખાતે રવાના થયા છે. એકતા ટ્રસ્ટની ટીમ દ્વારા ખરેખર સરાહનીય કામગીરી કરાઈ છે. બિનવારસી મૃતકોના ન્યાત જાત વગર સેવાનું કામ કરતી એકતા ટ્રસ્ટ દ્વારા 1100થી વધુ બિનવારસી મૃતકોના અસ્થિનું વિસર્જન કરવા માટે એકતા ટ્રસ્ટની ટીમ હરિદ્વાર પહોંચીને અસ્થિ વિસર્જન કર્યું હતું. અસ્થિ વિસર્જન કર્યા પછી મૃતકોના આત્માને શાંતિ અને મોક્ષ મળે તે માટે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી સહિતની ટીમ રાજસ્થાન રવાના થઈ છે, જ્યાં રાજસ્થાનના પ્રખ્યાત શહેર અને જ્યાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર આવેલ છે તે પુષ્કળ ખાતે ભગવાન ભોળાનાથનું પ્રાચીન મંદિરમાં મૃતકોના આત્માને મોક્ષ મળે તેની માટે પૂજા અર્ચના કરાશે. અને આ વિધિ પૂર્ણ થયા પછી એકતા ટ્રસ્ટની ટીમ સુરત પરત આવશે. આમ કોઈ પણ ન્યાત જાતના ભેદભાવ વગર બિનવારસી લાશનું ક્રિયાક્રમ કરતી સંસ્થા એકતા ટ્રસ્ટ ખૂબ જ સરાહનીય સેવાભાવી કામગીરી કરી રહી છે, જેને ખરેખર સલામ છે. બ્યુરો રિપોર્ટ, જીતન પન્યુઝ.